છેલ્લા 5 વર્ષથી 2 સંતાનોની માતા એવી પરિણીતાનું શોષણ કરી રહેલા સુરતના તબીબ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ એક્શનમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ડોક્ટર વિપુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે આજ રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તાજેતરમાં શહેરમાં ચર્ચાસ્પદ રહેલા ડોક્ટર યશેશ દલાલ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથેના દુષ્કર્મની ઘટનાની સાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક તબીબની રંગરંગેલિયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં વાઘોડિયા રોડ પિયરમાં રહેતી પરિણીતાનો વર્ષ 2008માં મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સુરતના વિપુલ હિંમતભાઈ મિસ્ત્રી નામના યુવાન સાથે સંપર્ક થયો હતો, જે અંતે પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ વર્ષ 2010માં યુવતીના મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે લગ્ન થયા હતા. વર્ષ 2011માં પતિની નોકરી મલેશિયામાં લાગતા બંને ત્યાં સ્થાયી થયા હતા, જે દરમિયાન યુવતી ગર્ભવતી બન્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. દરમિયાન વર્ષ 2013માં પરિવાર પુનઃ મુંબઈ પરત આવતા યુવતીનો તેના પૂર્વ પ્રેમી ડોક્ટર વિપુલની સાથે ફેસબુક દ્વારા સંપર્ક થતા બંને વચ્ચે પુનઃ સંબંધો શરૂ થયા હતા અને મુલાકાતો વધતા ડોક્ટર વિપુલ મિસ્ત્રીએ યુવતીને લગ્નનું વચન આપી વડોદરા, મુંબઈ અને સુરતની વિવિધ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ સમય દરમિયાન પત્ની પુનઃ ગર્ભવતી બાદ યુવતીએ લગ્ન માટે જણાવતા ડોક્ટરે તેને ઘસીને ના પાડી દેતા દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ આખરે સહજગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ગણતરીના કલાકોમાં જ સુરત સ્થિત સિગણાપુર રોડ પર આવેલા બાળરોગની હોસ્પિટલ ધરાવતા ડોક્ટર વિપુલ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. આજરોજ ડોક્ટર વિપુલ મિસ્ત્રીને વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા પોલીસે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. હવે પીડિતા બેને એક ફરિયાદ સહેજીગંજ પોલીસ સ્ટેશનમાં આપેલી હતી, જેના પરથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ફરિયાદની અંદર જણાવેલ કે પીડિતા બેનને 2008માં મેટ્રો મેરિટલ સાઇટ ઉપર આરોપીનો કોન્ટેક્ટ થયેલો. આરોપીનું નામ છે વિપુલ મિસ્ત્રી, હિંમતલાલ મિસ્ત્રી, રહેવાસી સુરતના છે. એમાં મેટ્રો મેરિટલ સાઇટ ઉપર એમનો પરિચય થયેલો અને ત્યારબાદ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા અને સૌ પ્રથમવાર આપણું 7 સીઝ મોલ છે બરોડાનું, ત્યાં એમની મુલાકાત થયેલી અને ત્યારબાદ એ લોકો સતત પરિચયમાં હતા. ત્યારબાદ આપણા પીડિતા બેનના મેરેજ થઈ ગયેલા અને મેરેજ થઈ ગયા પછી પણ એ FB દ્વારા ફરીથી કોન્ટેક્ટમાં આવેલા અને કોન્ટેક્ટમાં આવ્યા બાદ તેને પીડિતાને પટાવી ફોસલાવી અને એની સંમતિ ન હોવા છતાં પણ શારીરિક સંબંધ બાંધેલો વગેરે મતલબની ફરિયાદ આવેલી. એ ફરિયાદના આધારે પોલીસે ગુનો રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરેલી છે. આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે. 5-7 વર્ષથી સંમતિ વગર બધું ચાલતું હતું, બાળક બી પેદા થઈ ગયું એવી વાત આવી છે, એનો DNA અલગ આવ્યો એટલે ફરિયાદ થઈ છે, શું છે હકીકત? એમાં 2008માં જ્યારે પરિચયમાં આવ્યા ત્યારે પીડિતા બેનના લગ્ન થયેલા નહોતા. ત્યારબાદ પીડિતા બેનના લગ્ન થયેલા. લગ્ન થયા બાદ ફરીથી પીડિતા બેનના કોન્ટેક્ટમાં FB દ્વારા આવેલો અને બાળકને એ વસ્તુ આપ જે કહો છો કે એનો DNA ટેસ્ટ ને આ બધું તે એ બધું કરાવવામાં આવશે અને એ હાલ પ્રક્રિયા તપાસ હેઠળ છે, પણ એવી વાત જણાવેલી છે એટલે એ બાબતે પણ પોલીસ છે એ પૂરી તપાસ કરેલી છે. સર, પ્રાથમિક તપાસમાં આરોપી બીજું કંઈ હમણાં બોલતો નથી કે પોતે 2008માં પરિચયમાં આવેલો વગેરે વાત બોલે છે, હું એને ઓળખું છું એ વાત બોલે છે અને જુદી જુદી જગ્યાએ હોટલમાં લઈ ગયેલો એટલું એ કન્ફેશન આપે છે, પણ આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાલમાં ચાલે. સર, આરોપી છેલ્લા કેટલા વધારે તબીબ જગત સાથે સંકળાયેલ છે અને અન્ય કોઈ સહભાગીની અગાઉ તેનીમાં સુરતમાં કે અન્ય કોઈ જગ્યાએ ફરિયાદ નોંધી? અમે આ બાબતે સુરત પોલીસ કમિશનર રેટને પત્ર પાઠવી અને આ બાબતે પૂછવાના છીએ કે આરોપી અગાઉ કોઈ આવા ગુનાઓમાં કે કોઈ જગ્યાએ સંકળાયેલો છે કે કેમ, એ માહિતી સુરતથી આવે થી એ પણ ગુનાના કામના કેસ કાગળોમાં અમે સામેલ રાખવાના છીએ. એ લગભગ બોમ્બે, પછી બરોડા અને સુરત એવી જગ્યાના નામ આવી રહ્યા છે, પણ હાલ આ બધી વસ્તુઓ તપાસ હેઠળ છે. એ પણ અમે જે વિવાદાસ્પદ જેટલા મુદ્દા છે એ તમામ મુદ્દે અમે વૈજ્ઞાનિક રીતે આમાં તપાસ કરવાના છીએ. હા, એ પણ આવશે.
સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.